વેક્સિનેટ સેન્ટર સુધી પહોંચવામાં અસમર્થ લોકો માટે કેન્દ્ર સરકારે ઘરમાં જ વેક્સિનની વ્યવસ્થા કરવાની મંજૂરી આપી. હેલ્થ મિનિસ્ટ્રીએ ગુરુવારે કહ્યું કે આવા લોકોને ઘરે જ હેલ્થ ટીમ તરફથી વેક્સિન લગાવાશે. આ માટે તેમણે ક્યાંય પણ ટીકાકરણ માટે અરજી કરવાની જરૂર નથી. નીતિ આયોગના સભ્ય વીકે પોલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકારને આ નિર્ણયની માહિતી આપી. આ નિર્ણય હેઠળ HLC VCA એટલે કે નિયર ટુ હોમ કોવિડ વેક્સિનેટ સેન્ટર સ્થાપિત કરાશે. તેનાથી દિવ્યાંગો અને વડીલોને કોરોનાની રસી લગાવવા માટે મુસાફરી કરવાની જરૂર નહીં પડે અને નિકટમાં જ વેક્સિન લગાવી જશે. હેલ્થ મિનિસ્ટરની સચિવ રાજેશ ભૂષણે જાહેર કરેલી માહિતીમાં જણાવવામાં આવ્યું કે ડોર ટુ ડોર રસીકરણનો પ્રસ્તાવ નિષ્ણાંત સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી ન હતી. જો કે દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને તેમના ઘરની નજીક રસીકરણ કેન્દ્રો બનાવીને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ દરખાસ્ત હેઠળ કોમ્યુનિટી સેન્ટર, રેસિડેન્ટ વેલફેર એસોસિએશન સેન્ટર, પંચાયત બિલ્ડિંગ, સ્કૂલ બિલ્ડિંગ વગેરેમાં કેન્દ્ર સ્થાપવામાં આવશે અને ત્યાં કોરોના વેક્સિન આપવામાં આવશે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર 60 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ તેના ઘરની નજીક રસી મેળવી શકશે. આ સિવાય 60 થી ઓછી ઉંમરના વિકલાંગોને તેમના ઘરની નજીક રસીકરણની સુવિધા પણ આપવામાં આવશે.